કોરોના વાયરસને પગલે સમગ્ર દેશ અને દુનિયામાં આકાર મચી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા હોય જેને પગલે સરકાર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવા સાથે સુપ્રસંગો ટાળવાની પણ અપીલ કરી હતી જેને લઈને નવસારીના એક પરિવારે પોતાના દીકરીના લગ્ન નવસારી રામજી મંદિર હોલ ખાતે રાખ્યા હતા જે હોલ કેન્સલ થતા લગ્ન પ્રસંગ સાદાયથી પોતાના ઘરે જ કરવાનો મજબૂર બન્યું હતું કોરોના વાયરસ જે રીતે સમગ્ર દુનિયાભરમાં પોતાનો પગપેસારો કરી લોકોને પોતાની ચપેટમાં લઈ રહ્યો છે ત્યારે ભારત દેશના અનેક રાજ્યો પણ તેની ચપેટમાં આવી જવા પામ્યા છે ત્યારે સમગ્ર દેશના ડેટા જોતા પ્રથમ બે વાયરસ થોડા ઓછા પ્રમાણમાં પ્રસરે છે અને ત્યારબાદના બે અઠવાડિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રસરે છે જેને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી શાળા કોલેજો ઓગણત્રીસમી માસ સુધી બંધ રાખવામાં આવ્યા છે તેમજ વધુ લોકો એકત્ર થતા હોય તેવા પ્રસંગો પર નોંધાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે જેને લઈને નવસારીની તમામ વાડીઓને આગામી બે અઠવાડિયાના કાર્યક્રમો મોકૂફ રાખવા રાજ્ય સરકારે જાહેરનામું આપ્યું છે ત્યારે વિજલપુરના એક પરિવારે પોતાના દીકરીના લગ્ન ધામધૂમથી કરવા નવસારી દુધિયા તળાવ ખાતેના રામજી મંદિરનું હોલનું બુકિંગ આગામી તારીખ અઢારમી તારીખ માટે રજૂ કર્યું હતું જેની ટ્રસ્ટ દ્વારા આ જોઈ બોલાવી સમગ્ર હકીકત પરિવારે હોલ કેન્સલ કરવાનો વાર આવ્યો હતો આપણા હિન્દુસ્તાનની અંદર જે કોરોના વાયરસનો જે અત્યારે ફેલાવો થઈ રહ્યો છે અને તેને માટે કલેક્ટર અને સરકાર તરફથી જાહેરપત્ર બહાર પાડવામાં આવ્યું છે કે જેની અંદર સમૂહમાં માણસો ભેગા નહીં થવા કે જેથી તેની ઇફેક્ટ વધારે થાય તો રામજી મંદિર ટ્રસ્ટની અંદર જે કંઈ બુકિંગ હોય મેરેજના તે કેન્સલ કરવામાં આવ્યા છે અને જે કોઈ માને નહીં એ લોકો જો કરવા માગે તો ઓછા માણસમાં એ લોકો કરી શકે તો અમને વાંધો નથી પણ તેની બાહેનદરી એ લોકોએ પોતે જાતે આપવી પડે કે આ જવાબદારી અમારી છે રામજી મંદિર ટ્રસ્ટી નથી કોઈ પણ માણસ ચેકિંગમાં આવે ને એ લોકો પર પગલાં લે તો એ જવાબદારી એ લોકોની રહેશે અમારી નહીં રહે અને આમાં દરેક લોકોએ સહયોગ આપવો એ બહુ જરૂરી છે કે જેથી આનો છે તે ફેલાવો ઓછો થઈ શકે રામજી મંદિરની વાડી છેલ્લી ઘડીએ કેન્સર થતાં પરિવાર પર જાણે આપ ફાટી હોય તેવી પરિસ્થિતિ સર્જવા પામી હતી અને પરિવાર તાત્કાલિક ધોરણે પોતાના ઘર પ્રસંગ ગુજે વા મજબૂત બનવું પડ્યું હતું તમામ આયોજનો ઓચિંતા કરવાના થતાં પરિવાર ભારે દુવિધામાં મુકાયો હતો અને ઓછા લોકોને બોલાવી પ્રસંગ ગુજાવ નક્કી કરવામાં આવતા પત્રિકા આપે લોકોને કોલ કરી સહ પરિવારને બદલે એક એક વ્યક્તિને જ માત્ર આવવાનું આયોજન પણ કરવું પડ્યું હતું ગવર્મેન્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે કોરોના વાયરસ માટેનો એ કોરોના વાયરસના જે પરિપત્રમાં જાહેર કરેલું છે કે તમારે વધારે વ્યક્તિઓને ભેગા કરવા નહીં અને હવે આ પરિપત્રને માન આપી અને અમારો જે લગ્નનો કાર્યક્રમ છે એ લગ્નના કાર્યક્રમ અમે હાલ પૂરતો સ્થગિત જેવો જ રાખેલો કહેવાય કારણ કે હવે હાલમાં પચાસથી વધારે માણસ અમે ભેગી ભેગા થવાની ગવર્મેન્ટે જે પરિપત્રમાં લખેલું છે એ પ્રમાણે ભેગા થવાની મનાઈ છે તો અમે એને માન આપી અને અમારા સગા સંબંધીઓને જણાવીએ છીએ કે જેમ બને એમ ઓછામાં ઓછા લોકો આવે અને અમે આ વાયરસને ફેલાતો અટકાવીએ અને ગવર્મેન્ટના પરિપત્રને અથવા ગવર્મેન્ટના ડિસિઝનને માન આપીએ કોરોના વાયરસના કેર સામે પરિવારે પારવાર મુશ્કેલી વેઠી પોતાનો પ્રસંગ એકદમ સાદેથી ઉજવી પોતાનું અને અન્ય લોકોનો જીવ બચે તે માટે ખાસ આયોજન કર્યું છે તેમ લગ્ન પ્રસંગમાં પણ તકેદાર રાખવાનું પરિવાર જણાવ્યું હતું દીપક વસાવાજી ટીવી ન્યૂઝ નવસારી